हेलो विद्यार्थी मित्रों, आनंद में छो, खुश हशो। धोरण 9 विषय गणित, एना प्रकरण 5 वीडियो आग आप जो एनी अंदर स्वाध्याय 5.1 दाखला जता था। एम एक दाखिल जो तो ते जो हे कि थीअरी आधारित है आपको स्वाध्याय। अने छेल्ला मैं पण तमने कीधुं हतुं कि भाई आज थीअरी है तैयार करजो। थीअरी तैयार थी गई है पछी दाखला सरळताथी समझी से टूंक में दाखलाओ समझवा माटे घरता भूमिति आई। भूमिति में तमारे व्याख्याओ अने थीअरी तैयार करवी पड़े तो तमे एमां समझ मळे। नहींतर ए ज्यां सुधी थीअरी न समझाय त्यां सुधी तमे स्वाध्यायना दाखला पण करी शको। दाखला तो नाना नाना होय छे, अमे बहु मोटा दाखला न थाय એટલે થિયરી આવડતી હોય એના ઉપરથી ટૂંકા ટૂંકા પ્રશ્નો કરી શકાય. તો સ્વાધ્યાય 5.1 એનો પહેલો દાખલો આગલા વિડીયોમાં જોયો હતો, એના પછી હવે લઈ છીએ દાખલા નંબર 2. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 2, એની અંદર નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એને પદ આપ્યા છે, જુઓ: સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, ચોરસ કોને કહેવાય. આવી 5 પદ આપ્યા છે. 5 પદોની આપણે વ્યાખ્યા આપવાની છે. પહેલું કામ એ કરવાનું છે. પછી બીજું કામ, શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. એના પછી આગળ પ્રશ્ન, એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો. એવા પદ હોય તો એવા પદ ક્યાં છે એ આપણે કહેવાનું છે અને એને તમે વ્યાખ્યાયિત કેવી રીતે કરશો. ન થતા હોય અવ્યાખ્યાયિત, મેં તમને આગળ વાત કરી હતી કે બિંદુ, રેખા, સમતલ, અવકાશ છે આ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા નથી. બિંદુ છે તો બિંદુની કોઈ વ્યાખ્યા ન હોય પણ એને રજૂ કરી શકાય કે ટપકું છે અને બિંદુ કહેવાય એમ કહી આવ્યું, બાકી એની કોઈ વ્યાખ્યા નથી. તો આવા પદ પણ 6 છે, એમાંથી 2 એવા છે એને વ્યાખ્યાની જરૂર ન પડે કારણ કે અવ્યાખ્યાયિત પદ છે. બાકીના 4 પદ છે એ આપણે જોશું એક પછી એક લેતા જાય. પહેલો પ્રશ્ન આપ્યો છે, સમાંતર રેખાઓ કોને કહેવાય. પહેલો પ્રશ્ન, સમાંતર રેખાઓ આની વ્યાખ્યા આપણે લખવી છે. તો સૌ પ્રથમ તો આપણે એમ કહીએ કે એક જ સમતલમાં આવેલી હોય. અત્યારે હું એક જ સમતલમાં લઉં છું, જો પરસ્પર એકને છેદતી ન હોય. અત્યારે હું બેની વાત કરું તો આ બે ક્યાંય છેદતી નથી, તો આ બે સમાંતર છે એમ કહેવાય. આના બે ક્યાંય છેદતી નથી, આ પણ સમાંતર કહેવાય તો આના પણ સમાંતર થાય. એટલે એક જ સમતલમાં આવેલી રેખાઓ એકબીજીને ક્યાંય છેદતી ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તો અહીંયા તો આપણે બે જ રેખાની વાત કરી, દાખલા તરીકે આ બે રેખા અહીંયા આપણે લીધી છે, ક્યાંય છેદતી નથી. પણ આમ તમે ધ્યાન રાખજો પછી આટલું કરીને ન મૂકી દેતા. દાખલા તરીકે કોઈ આમ કરીને આમ દોર નાખે કે આ બે ક્યાંય છેદતી નથી, પણ આમ આગળ વધશે એ છેદશે પાછી, કારણ કે અંતર આનું ઘટતું જાય છે. જુઓ જેમ આમ જાય છે એમ ઘટતું જાય છે. હવે આગળ આમ વધારશો એટલે ક્યાં વહી જશે, આટલું થઈ ગયું અંતર. બધે હરકું નથી આવતું, તેમના પાટાથી બે વચ્ચે અંતર હરકું જ હોય છે, સમાંતર જ હોય છે. ભલે વળાંક આવતા હોય પણ રેખા ન કહેવાય એને, પણ અંતર સરખું હોય બધે. નકર આમ અંતર ઘટતું જાય તો પછી શું કરો. એટલે બધે હરખા હોવા જોઈએ. વ્યાખ્યા લખી લઈ, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં, ક્યાંય છેદે નહીં, ક્યાંય છેદે નહીં, નહીં તો તે બે રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. કોઈ પણ સમતલની અંદર તમે બે રેખા દોરો એ ક્યાંય છેદવી ન જોઈએ. હવે તમે કોઈ રેખા દોરીને પછી આ મૂકી દે કે આ બોર્ડની અંદર મેં બે રેખા દીધી છે પણ ક્યાંય છેદતી નથી. પણ સમતલ કંઈ બોર્ડને સમતલ ન કહેવાય, તો એક આપણે લીસી સપાટી કે કઈ છે સીમિત કરી દીધું છે. બાકી તો આ બોર્ડ છે આમ અનંત સુધી વિસ્તરેલું હોય
ઉપર અનંત સુધી વિસ્તરેલું હોય, નીચે અનંત સુધી વિસ્તરેલું હોય, આ બાજુ ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલું, તો એને સમતલ કહેવાય. પણ સમતલ આપણે કલ્પી છીએ કે આને સમતલ કહી શકાય, લીસી સપાટી છે એટલે. બાકી કંઈ શાંત નથી, ચારેય બાજુ અનંત સુધી વિસ્તરેલું છે. તો કોઈ એક જ સમતલની અંદર બે રેખાઓ તમે લીધી હોય અને ક્યાંય જો છેદતી ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. એના પછી લઈ લંબ રેખાઓ, બીજી વ્યાખ્યા. લંબ રેખાઓ એ જો બરાબર એક રેખા અને બીજી રેખા કાટખૂણે છેદે છે. જુઓ, એક આ રેખા છેદેથી અહીંયા કાટખૂણો થાય છે, તો આ બે રેખાને લંબ રેખાઓ કહેવાય. તો એની વ્યાખ્યા પણ લખી લઈ, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેને લંબ રેખાઓ કહેવાય. જે બે રેખાઓ કાટખૂણે છેદે તો તે બે રેખાને લંબ રેખાઓ કહેવાય છે. આ બે લંબ રેખાઓ છે. જો ઓલી બે આ સમતલમાં સમાંતર રેખાઓ, તો આ બે સમાંતર રેખાઓ થઈ કહેવાય. જો ક્યાંય છેદવી ન જોઈએ તો એ સમાંતર થઈ ના થઈ લંબ છે. એટલે બીજી વ્યાખ્યા આપી છે, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે, જે બે રેખાઓ કાટખૂણે છેદે તો તે બે રેખાને લંબ રેખાઓ કહેવામાં આવે છે. પછી ત્રીજી વ્યાખ્યા છે, રેખાખંડ એટલે શું? થોડીક વ્યાખ્યા મેં ફેરફાર કર્યો છે રેખાખંડની. મિત્રો, આપણે આમ કહીએ કે રેખાના એક ભાગને રેખાખંડ કહેવાય છે. દાખલા તરીકે હું એક આમ રેખા દોરું, આ બધી રેખાઓ છે, એના ઉપર હું આટલો ભાગ જ લઈ લઉં, એ બી જે છે એ રેખાખંડ થયો. એ જ રીતે અહીંયા એ લઈ લઉં તો એ રેખાખંડ થયો, એ બી પણ રેખાખંડ થયો. તો રેખાનો એક ભાગ એને રેખાખંડ કહેવાય. વ્યાખ્યાન રૂપમાં લખી લઈ કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાખંડ રેખાનો એવો ભાગ, રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુ હોય, બે અંત્ય બિંદુઓ હોય. આમ વાત કરી નાખો તો રેખાના એક નાના ભાગને રેખાખંડ કહેવાય. એ થઈ ગયું વ્યાખ્યા. એ નાનો ભાગ લઈશું એટલે બે અંત્ય બિંદુ હોય છે. રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય એને રેખાખંડ કહેવાય. એના પછી પ્રશ્ન વ્યાખ્યા આવે છે, ચોથી, વર્તુળની ત્રિજ્યા. ચોથી વ્યાખ્યા, વર્તુળની ત્રિજ્યા. આ બધી વસ્તુ પાછી ભૂમિતિની અંદર વર્તુળના ભાગમાં આવશે ફરીથી પાછી. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવશે. આકૃતિ દ્વારા જોઈ લો, પછી આપણે લખશું. એક આપણે વર્તુળ લઈ છે, આ એનું કેન્દ્ર લીધું છે. જુઓ, આ વર્તુળનો પરિઘ લીધો છે, તો પરિઘ ઉપરનું કોઈ બિંદુ અને આ એનું કેન્દ્ર, એને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે હો, અને આ બિંદુ એ છે વર્તુળ ઉપરનું, અને વર્તુળ ઉપરનું કહેવાય પરિઘ ઉપરનું એટલે વર્તુળ ઉપરનું. પરિઘ ઉપરનું બિંદુ એ કેન્દ્ર હો, એને જોડતો જે રેખાખંડ મળ્યો
એને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા લખી નાખી. વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્રને પરિપરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળના પરિઘ પરના કોઈપણ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. એ બધી ડિટેલમાં આપણે આનું પ્રકરણ આવશે ત્યારે જોશું. ત્રિજ્યાનો સંકેત આર છે, કેન્દ્ર કોને કહેવાય, પરિઘ કોને કહેવાય, આ બધી વસ્તુની વ્યાખ્યા, વ્યાસ કોને કહેવાય, ચાપ કોને કહેવાય, લઘુચાપ કોને કહેવાય, એ બધી વસ્તુ આપણે આધુનિક ભૂમિતિમાં પાછી આવશે. અત્યારે જેટલી વસ્તુની જરૂર છે એટલું આપણે લઈ લઈ. એના પછીનું પાંચમી વ્યાખ્યા આપવાની છે, ચોરસ એટલે શું. માથે લઈ લઈ, ચોરસ એટલે શું. ચોરસ કોને કહેવાય? તો ચતુષ્કોણની અંદર તમે શીખી ગયા છો, પછી ચાર ખૂણા હોય, ચાર બાજુ હોય, જુઓ આ એક જાતનો ચતુષ્કોણ છે, અત્યારે મેં આવો લઈ લીધો છે. એને ચાર બાજુ છે, જુઓ એક બે ત્રણ અને ચાર, ચાર ખૂણા છે, એક બે ત્રણ અને ચાર, ચાર ખૂણા હોય ને ચાર બાજુ હોય ને ચતુષ્કોણ કહેવાય. આપણે તો વ્યાખ્યા ચોરસની આપવાની છે, તો એમાં આપણે શું કરશું કે ભાઈ ચારે ચાર બાજુ સરખી હોય એટલે કે એકરૂપ હોય. ચારે ચાર બાજુ એકરૂપ ક્યારે કહેવાય? તો કે ચારેય બાજુના માપ સરખા હોય. આ ચારે ચાર બાજુના અત્યારે માપ સરખા છે, જો આનું એવડું જાણવું છે, આનું એવડું જાણવું છે, એક બે ત્રણ, ચારે ચાર બાજુના માપ સરખા થયા. ખૂણા લઈ તો અહીંયા કાટખૂણો છે, તો અહીંયા કાટખૂણો છે, તો અહીંયા કાટખૂણો છે, તો અહીંયા કાટખૂણો છે, તો એ આપણે જોયું કે ભાઈ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. તો આ ચારે ચાર ખૂણાય સરખા થયા. એ કહેવાનો મતલબ એ છે કે ચારેય બાજુ એકરૂપ હોય, ચારેય ખૂણા એકરૂપ હોય, એવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા લખેલી, જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણાઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. જેની ચારેય બાજુ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. ચોરસ કહેવાય છે. આ ચોરસની વ્યાખ્યા થઈ. ટૂંકમાં એને પાંચ વ્યાખ્યાઓ પૂછી હતી, પાંચે પાંચ વ્યાખ્યાઓ આપી દીધી એટલે અડધા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે આપણે બાકીના પ્રશ્ન જે એમાં ને એમાં મૂકવું છે એની વાત આપણે કરી દઈ કે ભાઈ એના પછી એ જ પ્રશ્નમાં એવો પ્રશ્ન એને કર્યો છે કે શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાત કરવાની જરૂર પડે છે, જરૂર છે, એ ક્યાં છે? તેના માટેનો જવાબ લઈ લઈ. રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ જેવા પદો છે જેને વ્યાખ્યાત કરવાની જરૂર છે, તે પૈકીમાંથી રેખા અને સમતલને વ્યાખ્યાત કરવાની જરૂર પડતી નથી કારણ કે તે અવ્યાખ્યાયિત પદ છે. તો બાકીના વધ્યા ચાર, એટલે છ પદ છે. મુદ્દો જઈ લઈ લઈ, રેખા, સમતલ, કાટખૂણો, એમાં ને એમાં આગળ લઈ છે, રેખા, સમતલ, રેખા, સમતલ, કાટખૂણો,
रेखा समतल काटखूणो रेखा समतल काटखूणो पी से वर्तुळनुं केन्द्र परिघ वर्तुळनुं केन्द्र परिघ एक बे त्रण चार पांच नदीए पधे छे અને ચતુષ્કોણ અને ચતુષ્કોણ જેવા પદોની જેવા પદોની આપણો પ્રશ્ન હતો એ કે જેવા પદોની જેવા પદો છે જેને વ્યાખ્યાત કરવાની જરૂર છે જેવા પદો છે કે જેને વ્યાખ્યાયિત કે જેને વ્યાખ્યાત કરવાની જરૂર છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે જેમાં એકા બે રેખા અને સમતલ જેમાં રેખા અને સમતલ અવ્યાખ્યાયિત પછી એને વ્યાખ્યા આપવાની જરૂર નહીં પડે જેમાં રેખા અને સમતલ અવ્યાખ્યાયિત પદ હોવાથી તેની વ્યાખ્યાની જરૂર નથી વ્યાખ્યાની જરૂર નથી બાકીના ચાર ચાર કયા ચાર લઈશું કાટખૂણો એટલે શું વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય પરિઘ કોને કહેવાય અને ચતુષ્કોણ કોને કહેવાય ચારે ચારની વ્યાખ્યા આપણે લઈશું બાકીના ચાર પૈકીની બાકીના ચાર ની વ્યાખ્યા નીચે મુજબ છે પેલું લઈ લઈ કાટખૂણો કોને કહેવાય કાટખૂણાથી શરૂઆત કરી નેવંશ માપવાળા ખૂણાને કાટખૂણો કહેવાય જે ખૂણાનું માપ નેવંશ હોય જે ખૂણાનું માપ નેવંશ હોય તેને કાટખૂણો કહેવાય છે કોઈ પણ તમે આમ તો ખૂણાના પ્રકારમાં આપણે પાછા ફરીથી જઈશું કે ખૂણા છે એ ત્રણ પ્રકાર ખૂણાના છે કે લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ એમાંથી કાટખૂણાની વાત અહીંયા મૂકી છે કે ભાઈ જે ખૂણાનું માપ નેવંશનું હોય તેને કાટખૂણો કહેવાય બીજી લઈ લઈ વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર એટલે શું વર્તુળનું કેન્દ્ર છે એની વ્યાખ્યા આપણે જરા કંઈ આકૃતિ દ્વારા સમજી લઈ દાખલા તરીકે આ ટપકું વર્તુળ પરના દરેક બિંદુથી વર્તુળ પરના દરેક બિંદુથી જો અહીંથી અંતર લઈ અહીંથી અંતર લઈ અહીંથી અંતર લઈ વર્તુળ પરના બિંદુથી સમાન અંતરે એક આવેલું બિંદુ છે જો એને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે હવે આપણે બીજી રીતે વાત કરી કે સમતલ પરના કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે આ વર્તુળની વ્યાખ્યા તો તે જે બિંદુ છે ને એ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય એટલે આ રીતે આપણે વ્યાખ્યાથી લખી લઈ
વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી, બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય, સમાન અંતરે આવેલું હોય તેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલ હોય તે બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. યાથી કેન્દ્રની વાત, વર્તુળનું કેન્દ્ર. હવે લઈ પરિઘ કોને કહેવાય? તો વર્તુળની પરિમિતિને પરિઘ કહેવાય છે. સીધી જ વાત કરી દીધી કે વર્તુળનું પરિમિતિ. આમ તો પરિમિતિ શબ્દથી તમે આત્મધર્મમાં પરિમિતિ એટલે દાખલા તરીકે ચોરસ હોય તો ચોરસની ચારેય બાજુ જે છે એના માપને ચોરસની પરિમિતિ કહેવાય છે. એટલે ચતુષ્કોણની અંદર પરિમિતિ કોને કહેવાય? તો કે ચારેય બાજુનું માપનો સરવાળો, એની પરિમિતિ કહેવાય. ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય? તો કે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો એને ત્રિકોણની પરિમિતિ કહેવાય. એટલે આ રીતે અહીંયા આપણે વર્તુળની વાત કરી છીએ તો વર્તુળનો પરિઘની વ્યાખ્યા છે. તો આ બધા બિંદુઓ છે જો, એને વર્તુળનો પરિઘ કહેવાય. એટલે વર્તુળની પરિમિતિ થઈ ફરતે બાજુની. વર્તુળ જે છે આમ તો આ બધા બિંદુઓ છે, વર્તુળ પોતે વર્તુળને જ પરિમિતિ કહેવાય, પરિઘ કહેવાય છે. એટલે એના પછીની વ્યાખ્યા આપણે લઈ લઈએ. પરિઘ, પરિઘ એટલે શું? કેટલામી થાય છે? ત્રીજી વ્યાખ્યા, વર્તુળની નો પરિઘ કોને કહેવાય? વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. આ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. એમને સમજાય તો વર્તુળ છે પોતે જ, આને જ વર્તુળ કહી છીએ આપણે. એ વર્તુળની જે ધાર છે, એ વર્તુળની ધાર વક્રરેખા જે છે એને પરિઘ કહેવાય છે. એના પછી છેલ્લો વ્યાખ્યાની, ચતુષ્કોણ એટલે શું? ચોથો પ્રશ્ન, ચતુષ્કોણ કોને કહેવાય? તો ચતુષ્કોણની અંદર આપણે જોઈ તો એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવાય. લ્યો, એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ હોય, બાજુઓ અને ચાર ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. બસ
દાખલા તરીકે એક ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હું લઈ લઉં છું, જો સમતલની અંદર આ સમતલ છે, આ સમતલની અંદર બિંદુઓ મેં બધા લીધા છે, એમાં ચાર બાજુએ આવી ગઈ, ચાર ખૂણા આવી ગયા, જો આ ચારે ચાર ખૂણા અને ચારે ચાર બાજુ આવી ગઈ, એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ થઈ જાય, આકૃતિ બંધ થઈ ગઈ છે, ક્યાંય ખુલી છે નહીં, એટલે બંધ આકૃતિ કે જેને ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય છે. એટલે અહીંયા બીજો પ્રશ્ન પૂરો થાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો, એ પણ પ્રશ્ન જરાક જોઈ લઈ સમજી લઈ. પ્રશ્ન નંબર 3, ફેરવું પડશે તો લખશું, ને સમજી લઈ, કારણ કે વ્યાખ્યા આધારિત છે, એ વ્યાખ્યાનો ઉપયોગ કરી કરીને એ પ્રશ્નને આપણે સમજી લઈ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. પહેલું, જો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે. આ પહેલો પ્રશ્ન. શું આ પૂર્વધારણાઓમાં કોઈ વ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. આટલા પ્રશ્નો આપ્યા છે. બીજી એક આપી છે, એક જ રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. આ બે પૂર્વધારણાને આપી છે, એના વિશે આટલા પ્રશ્નોની આપણે સ્પષ્ટતા કરવાની છે. તો પહેલો જવાબ આવશે, હા, આ પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ બિંદુ અને રેખા છે. પહેલાં અવ્યાખ્યાયિત પદ છે એમ કીધું, તો આ બે રેખાની અંદર બે પદ છે એવા, એક તો બિંદુ છે, કારણ કે જ્યાં બિંદુની વાત આવી, અને બીજી પૂર્વધારણામાં રેખાની વાત આવી છે, તો રેખા અને બિંદુ આવા બે પદ છે, અવ્યાખ્યાયિત પદ છે. હા, પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ છે, બિંદુ અને રેખા. પછી એના પછીનો પ્રશ્ન જવાબ, હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. પૂર્વધારણા 1 દર્શાવે છે કે આપેલ બે ભિન્ન બિંદુઓ એ અને બી માટે એવું એક બિંદુ સી મળે છે જેમાં એ બી પર એ અને બીની વચ્ચે હોય. પૂર્વધારણા 2 દર્શાવે છે કે આપેલ બે ભિન્ન બિંદુઓ એ અને બી માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ સી તો મળે જ જે રેખા એ બી પર ન હોય. આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી નહીં, પરંતુ પૂર્વધારણા 5.1માંથી મળે છે. અવગણ ટાઈપનો એક પ્રશ્ન અહીંયા મૂકી દીધો છે. તો આવા પ્રશ્નો જે છે એ આપણે થિયરી આધારિત આપણે જોયું. હવે એના પછીનો પ્રશ્ન દાખલા નંબર 4 છે, એ પછી આના પછીના વિડીયોમાં જોશું. તો આ જે થિયરી આધારિત પ્રશ્નો આપણે જોયા, એ પ્રશ્નને જોઈજો બરાબર, થિયરી સાથે સરખાવજો, એટલે ખબર પડે તમને કે કઈ રીતે થિયરીનો ઉપયોગ થયો છે. ઘરે રહી, ખુશ રહી, આનંદમાં રહીજો, અને આ ગણિત તૈયાર કરજો, જેથી કરીને આપણી પરીક્ષામાં કાંઈ પ્રશ્ન ન થાય અને તૈયારીઓ થતી જાય, 10મા ધોરણમાં પણ મુશ્કેલી ન પડે. થેન્ક યુ.